સુરત અલ્પેશ કથિરિયાને જામીન આપવાની અને પાટીદાર યુવાનો પર કરાયેલા કેસો પાછા ખેંચવાની માંગ સાથે પાસના બે નેતા અમરનાથ ઉપવાસ પર ઉતર્યા છે. દરમિયાન સુરત પાસ કન્વીનર ધાર્મિક માલવિયા અને પાસ કાર્યકર નિકુંજ કાકડિયાના લોહીથી વડાપ્રધાન મોદીને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં વડાપ્રધાનને સંબોધીને લખવામાં આવ્યું છે કે સુરત પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાને રાજદ્રોહના ગુનામાં જે ખોટી રીતે હેરાન કરાય છે તેના વિરુદ્ધ અમે ધાર્મિક માલવિયા અને નિકુંજ કાકડી અન્નનો ત્યાગ કરી અમરનાથ ઉપવાસ પર ઉતર્યા છીએ. જો આ દરમિયાન કંઈ પણ થાય અને જો હુકમી કરી દબાવી અમારો અવાજ રોકાશે અને અમારી લોકતાંત્રિક અધિકાર છીનવાની કોશિશ કરી તે સરકારને અમે ચીમકી આપીએ છીએ. અમે સરકાર ગાંધીના માર્ગે પણ ચાલતા આવડે છે અને ભગતસિંહના માર્ગે પણ, તો સરકાર પાસે આશા રાખીએ છીએ કે અમારા લોકશાહીના હકો અને અધિકારી અન્ય પ્રકારે અલ્પેશ કથિરિયાને હેરાન કરવામાં ન આવે. લોહી દ્વારા લખેલા પત્ર પર પાસના અન્ય સભ્યો તેમજ જુદા જુદા સમાજના અગ્રણીઓ દ્વારા પણ લોહીથી સહી કરી આંદોલનકારીઓની માંગણીને સમર્થન અપાયું છે. કિશન કાપોપરા, આઝાદ ન્યૂઝ, સુરત.